विक्रम श्रीराम ट्रांसपोर्ट फिनांस साथ शुरुआत करी मिश्र परिणाम अँ क्वार्टर वन जाहिर कर्या छे। कंपनीनो नफो जे छे ए 965.27 करोड़ पर पहुंच्यो छे, एमां वधारो जोवा मळ्यो छे यर ओन यर बेस पर वार्षिक धोरणे। एनआईआईनी वात करीए तो 27.5% वधी अने 2686 करोड़ पर पहुंचतो आपणे आवक जे छे ए जोवा मळी छे। खास करीने ग्रोस एनपीएनी वात करीए तो 7% पर रह्या छे, जे पहेला 7.07% पर हता। जे क्यूओक्यू छे त्रिमासिक धोरणनी वात करीए अने नेट एनपीएनी अगर वात करीए तो 3.52% जे छे अत्यारे जोवा मळ्या छे, जे 3.67% हता क्यूओक्यू। तो आना श्रीराम ट्रांसपोर्ट फिनांस परिणाम था। एमआरपीएल ना घना सारा परिणाम अँ रजू थता अपने जोवा मळ्या छे। नेट प्रॉफिट जे छे जो कि एमां घटाड़ो थयो छे, 10% घटी अने 2707 करोड़ पर रहता अपने जोवा मळ्या छे क्यूओक्यू। परंतु आवक जे छे ए वधी छे, 30.1% आवक वधी अने 32,289 करोड़ पर रहती जोवा मळी छे, जे पहेला 24,815 करोड़ हती। एनी साथे साथे एबिटडानी पण वात करीए तो एमां पण वधारो जोवा मळ्यो छे, 60.3% एबिटडा वधी अने 4,714 करोड़ पर पहोंच्या छे, जे 2,941 करोड़ पर हता। માર્જિન્સમાં પણ સારો એવો વધારો જોવા મળ્યો છે, 11.9% માર્જિન્સ વધી અને 14.6% પર પહોંચ્યા છે। હવે ઇક્વિટાસ સ્મોલ ફિનાન્સ બેંકની વાત કરીએ તો અનુમાન કરતાં જે છે નબળા પરિણામ રહ્યા છે। નેટ પ્રોફિટ જે છે 97 કરોડ પર રહ્યો છે, જે 11.9 કરોડ હતો YOY। એનઆઈએની વાત કરીએ તો 25.9% વધી અને 580 કરોડ પર રહેતા જોવા મળ્યા છે। ગ્રોસ એનપીએ 4.10% પર છે, જે 4.24% પર હતા ક્યુઓક્યુ। અને સાથે નેટ એનપીએની અગર વાત કરીએ તો 2.15% પર છે, જે પહેલાં 2.47% પર હતા। તો આ એક અનુમાન સારા છે, પરંતુ અનુમાન કરતાં થોડા નબળા પરિણામ કહી શકાય। સોના બીએલડબલ્યુની વાત કરીએ તો નેટ પ્રોફિટ જે છે એમાં ઘટાડો જોવા મળ્યો છે, 7.8% ઘટી અને 75.8 કરોડ પર રહેતા જોવા મળ્યા છે। આવકમાં જો કે વધારો થયો છે 17.1% અને વધી અને 584 કરોડ પર પહોંચી છે આવક, જે પહેલાં 498.7 કરોડ પર હતી। હવે અજંતા ફાર્માના પરિણામ પર નજર કરી લઈએ તો અનુમાન કરતાં ઘણા સારા નંબર્સ અહીંયા આપણને પોસ્ટ કરતી કંપની દેખાઈ રહી છે। નેટ પ્રોફિટ 0.5% વધી અને 174.6 કરોડ પર પહોંચ્યો છે નફો કંપનીનો, જે 173.8 કરોડ પર હતો। આવક પણ વધી છે અહીંયા કંપનીની, 27.1% વધી અને 950.9 કરોડ પર આવક પહોંચી છે। સાથે એબિટામાં પણ વધારો જોવા મળ્યો છે, 0.7% એબિટા જે છે એ વધતો જોવા મળ્યો છે અને 220 કરોડથી વધી અને 221.8 કરોડ પર એબિટા જોવા મળ્યા છે। માર્જિન્સમાં પણ જે છે એક મામૂલો એવો ઘટાડો થયો, 29.4% માર્જિન્સ જે છે એ ઘટી અને 23.3% પર પહોંચ્યા છે, તો એના પર ખાસ નજર રાખવાની રહેશે। સાથે જ આવાસ ફિનાન્શિયલ તરફ નજર કરીએ પરિણામ પર, YOY અને QOQ બંને કમ્પેરિઝન આપણે કરી લઈએ તો નેટ ઇન્કમ જે છે એ અહીંયા 215.9 કરોડ પર રહેતી જોવા મળી છે, જે 157.2 કરોડ પર હતી। તો YOY જે છે 37.3% વધારો તમને જે જોવા મળ્યો છે, અને અગર આપણે વાત કરીએ QOQ ધોરણે તો અહીંયા 10.44% ઘટાડો જોવા મળ્યો છે। ઓપેક્સની વાત કરી લઈએ કંપનીના તો 100.3 કરોડ પર રહેતા જોવા મળ્યા છે, જે 53.6% એમાં વધારો થયો છે YOY। QOQ ધોરણે ઘટાડો જોવા મળ્યો છે 4.85%। ઓપરેટિંગ પ્રોફિટની વાત કરીએ તો 115.6 કરોડ પર આપણને રહેતા જોવા મળ્યા છે, અગેન એમાં પણ જે YOY છે એક વધારો જોવા મળ્યો છે, પરંતુ QOQ 14.8% ઘટાડો જોવા મળ્યો છે। પ્રોવિઝન્સ જે છે 0.92 કરોડ પર છે, અને જે એની સામે પ્રોવિઝન રાઇટ બેક જે હતું એ 10.4 કરોડનું હતું QOQ ધોરણે। નફાની વાત કરી લઈએ તો આશરે 90 કરોડ પર જે છે પ્રોફિટ આફ્ટર ટેક્સ પહોંચ્યો છે, જે પહેલાં 60 કરોડ હતો। તો આ રીતે એક એમાં પણ 49% YOY એક વધારો જોવા મળી રહ્યો છે। આ બધા રિઝલ્ટ્સની વાત કરીએ, અન્ય રિઝલ્ટ્સ જે જાહેર થયા હતા જેના પર આપણે ખાસ ફોકસ રાખવું જોઈએ એ મોતીલાલ ઓસવાલ સાથે શેલેટ હોટેલ્સ છે, ઓરિએન્ટલ હોટેલ્સ, GAM ફોડલર, KDDL, સાથે જ નિપ્પોન લાઈફ, NSCL ઇન્ડસ્ટ્રીઝ, ઇન્ટેલેક્ટ ડિઝાઇન, IIFL સિક્યોરિટીઝ, ADF ફૂડ્સ અને IFB ઇન્ડસ્ટ્રીઝ, આ બધા જ પરિણામો પર રાખવું જોઈએ ફોકસ, અને ખાસ કરીને સ્ટોક્સ આજે રિએક્ટ કરી શકે છે। અંતિમ કાઉન્ટર જે ન્યૂઝ બેઝડ આપણે જોઈ લઈએ, સ્પાઇસ જેટ એકવાર ફરી નેગેટિવ જે છે ન્યૂઝ એને કારણે ફોકસમાં રહેશે। ગઈકાલે આપણે જણાવ્યું હતું તમને કે DGCA દ્વારા જે આદેશ મળ્યો છે 50% ફ્લાઇટ ટેકઓફ પર કાપ મૂકવાની જે વાત કરી હતી, અને આજે ફરી ન્યૂઝમાં આવી રહ્યું છે આ સ્ટોક જો ગઈકાલે ફ્લાઇટ જે છે એ સ્પાઇસજેટની ફ્લાઇટ જે છે એ અટકાવવામાં આવી હતી, મુંબઈ કંડલા ફ્લાઇટ જે હતી અને ટેકઓફ થતી અટકાવવામાં આવી હતી, કારણ કે સુરક્ષાના કારણો હતા તો ફ્લાઇટને રોકી દેવામાં આવી। ફરી એક ખામી જે છે આપણને ટેકનિકલ ખામી જોવા મળી છે, પરંતુ તમામ ક્રૂ સભ્યો જે છે મેમ્બર્સ જે છે અને મુસાફરો છે એ સુરક્ષિત છે, પરંતુ સ્પાઇસ જેટ પર અગેન આજે આ સ્ટોકને લીધે રિએક્શન્સ જોવા મળી શકે છે। તો વિક્રમ આ તમામ સ્ટોક્સ પર આજે રાખશું ફોકસ।